નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ વિતરણ અંગે જાહેરાત કરવામાં આવેલી હતી તેના વિશે વધુ માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, તો જાણી લ્યો આ માહિતી, જેમાં આપણે જાણીશું કે મફત અનાજ વિતરણ મે 2021 માટે ક્યારે કરવામાં આવશે, તો તેમાં કયા રેશન કાર્ડમાં અનાજ મળશે, કેટલું અનાજ મળશે અને અનાજ વિતરણ ક્યારે કરવામાં આવશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને અનાજ વિતરણ મે 2021 અન્વયેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો મિત્રો, મફત અનાજ વિતરણ, તો COVID-19 સંક્રમણના કપરા કાળમાં પણ વધુ એકવાર 71.54 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકોની 3.47 કરોડની જનસંખ્યાને મે અને જૂન મહિના એ બે મહિના માટે મફત અનાજ મળશે. જે આ અનાજ છે તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે અગાઉ પણ વિડીયો દ્વારા જાણ કરેલી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તો આ મફત અનાજ વિતરણ છે તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપવામાં આવશે. ત્યાર પછી આગળ વાત કરતા જોઈએ તો રાજ્યના સીમાડા હવે કોઈપણને અન્નથી વંચિત નહીં રાખી શકે, કેમ કે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના અન્ય રાજ્યોના જે NFSA રેશન કાર્ડ ધારકો છે તેઓ ગુજરાતમાં પણ જે પોતાનો અન્નનો પુરવઠો છે તે મેળવી શકશે. એટલે કે કોઈ પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યના જે લોકો છે ગુજરાતમાં વસવાટ કરતા હોય તેઓનું રેશન કાર્ડ તેમના રાજ્યનું હોય પણ તેઓ છે તે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત ગુજરાતમાં કોઈ પણ જે વાજબી ભાવની દુકાન છે ત્યાંથી અન્નનો પુરવઠો મેળવી શકશે. તે ઉપરાંત મિત્રો, ગુજરાતના કોઈ પણ શહેર કે ગામમાં રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ તેઓ પોતાનો જે ધંધો રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ માટે ગયેલા હોય, એટલે કે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય એવા લાભાર્થીઓ છે તે સમગ્ર રાજ્યમાં કોઈ પણ શહેરમાં કે ગામમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાનો અન્નનો પુરવઠો મેળવી શકશે. તો ગુજરાતના લોકો જ પણ ગુજરાતના અન્ય જગ્યાએ કોઈ પણ કામધંધા અર્થે ગયા હોય તો ત્યાંની જે રેશનની દુકાન હોય વાજબી ભાવની દુકાન હોય ત્યાંથી પણ તેઓ પોતાનો અન્નનો પુરવઠો મેળવી શકશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે મફત અનાજ વિતરણ ક્યારે કરવામાં આવશે. તો તે અંગે જોઈએ તો અન્ન વિતરણ વ્યવસ્થા છે સરળતાથી કાર્યરત રહે તે માટે 11 મેથી લઈ અને 20 મે સુધી છે તે દરમિયાન રેશન કાર્ડના છેલ્લા અંકના આધારે જે અન્નનો પુરવઠો છે તે મેળવી શકાશે. એટલે કે તમારા રેશન કાર્ડમાં જે રેશન કાર્ડનો અંક છે તેમાં છેલ્લો અંક જે હોય તે અંકના આધારે તમે દિવસ નક્કી કરેલો હોય તે દિવસે જઈ અને પોતાનો પુરવઠો મેળવી શકશો. તેમ છતાં જો કોઈ અનિવાર્ય સંજોગોમાં જો કોઈ લાભાર્થી છે તે નિયત કરેલા દિવસે પોતાનો જથ્થો મેળવી શકતા નથી તો તેઓ 21 મેથી લઈ અને 31 મે સુધી વાજબી ભાવની દુકાનેથી જઈ અને પોતાનો જથ્થો મેળવી શકશે. તો હવે આપણે જે 11 મેથી 20 મે દરમિયાન કયા અંકના રેશન કાર્ડ ધારકને કઈ તારીખે રેશન લેવા માટે જવાનું તેની વિગત પણ જોઈ લઈએ. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકો છો કે અનાજ લેવા માટે ક્યારે જવાનું રહેશે. તો તમારા રેશન કાર્ડમાં આ પ્રમાણે તમારો બુકલેટ નંબર હશે. આ બુકલેટ નંબર હોય તેનો જે છેલ્લો અંક હોય તે છેલ્લા અંકના આધારે રેશન લેવા માટે જવાનું રહેશે. તો જે લોકોનો છેલ્લો અંક 1 હશે તેઓએ 11 મેના રોજ રેશન લેવા માટે જવાનું રહેશે. જેમનો છેલ્લો અંક 2 હશે તેઓએ 12 મેના રોજ અન્ન લેવા માટે જવાનું રહેશે. જેમનો છેલ્લો અંક 3 હશે તેઓએ 13 મેના રોજ પોતાનો અન્નનો પુરવઠો લેવા માટે જવાનું રહેશે. તે જ પ્રમાણે જેનો છેલ્લો અંક 4 હોય તેઓ 14 મે, જેઓનો છેલ્લો અંક 5 હોય તેઓ 15 મેના રોજ પોતાનો અનાજનો પુરવઠો લેવા માટે જઈ શકશે. તે જ પ્રમાણે આગળ જોઈએ તો 6 અંક હશે છેલ્લો જેમનો તેઓ 16 મેના રોજ,
જેમનો છેલ્લો અંક 7 હશે તેઓ 17મીના રોજ, જેમનો છેલ્લો આંકડો 8 હશે તેઓ 18મીના રોજ, અને જેઓનો છેલ્લો અંક 9 હશે તેઓ 19મીના રોજ, તથા જેઓનો છેલ્લો અંક 0 એટલે કે 0 હશે તેઓ 20મીના રોજ પોતાનો અનાજનો પુરવઠો લેવા માટે વ્યાજબી ભાવની દુકાને જવાનું રહેશે. અને આપણે આગળ જોયું તે મુજબ અનિવાર્ય સંજોગોમાં જો આ કોઈ પણ વ્યક્તિઓ છે પોતાનો અનાજનો જથ્થો નિયત કરેલા દિવસે નથી લઈ શકતા તો તેઓ છે તે તારીખ 21થી લઈ અને 31મી સુધીમાં પોતાનો જથ્થો છે તે વાજબી ભાવની દુકાને જઈ અને મેળવી શકશે. અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જે NFSA AAY પ્લસ PHH અગ્રતા ધરાવતા કુટુંબો છે તે રેશન કાર્ડ ધારકોને મે મહિનામાં જે રાહત દરના નિયમિત જથ્થા છે તે ઉપરાંત આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે વ્યક્તિ દીઠ છે તે 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે આપવામાં આવશે. એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી સુરક્ષા કાયદા હેઠળ જે NFSA રેશન કાર્ડ ધારકો છે તેઓને પોતાનો જે નિયમિત જથ્થો મળે છે રાહત દરે, તે રાહત દરે મળવાપાત્ર જથ્થો તો મળશે જ, પણ તે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છે તે 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે. તે ઉપરાંત અહીંયા તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો કે કઈ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કેટલો કેટલો જથ્થો મળવાપાત્ર થાય છે. તો મિત્રો, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ અને મીઠાનું જે મે મહિનાનું નિયમિત વિતરણ 11મેથી નીચે મુજબના રાહત દરથી શરૂ થશે. તો મિત્રો, અહીંયા જે આ તમે ટેબલ જોઈ રહ્યા છો તે ટેબલમાં જે નિયમિત અનાજ મળવાપાત્ર થાય છે તે નિયમિત અનાજનું અહીંયા ભાવ અને જથ્થો લખેલો છે. તો અહીંયાથી તમે ક્રમશઃ જોઈ શકો છો, અંત્યોદય કુટુંબ છે, અગ્રતા ધરાવતા કુટુંબ છે, ત્યાર પછી BPL કુટુંબ છે, તેમાં પણ અંત્યોદય કુટુંબને ખાંડ નિયમિત જે મળે છે એ પ્રમાણે તમે આખા કોષ્ટકમાં તમામ વિગતો જોઈ શકો છો. તો અંત્યોદય કુટુંબમાં આપણે પહેલાં જોઈએ તો ઘઉં, ચોખા અને તુવેર દાળ. તો ઘઉં છે તે કાર્ડ દીઠ 25 કિલોગ્રામ જે 2 રૂપિયાના ભાવથી મળશે, ચોખા 10 કિલોગ્રામ 3 રૂપિયાના ભાવથી મળશે, અને તુવેર દાળ 1 કિલોગ્રામ 61 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબમાં જોઈએ તો અગ્રતા ધરાવતા કુટુંબોમાં ઘઉં છે તે વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ મળવાપાત્ર થશે જે 2 રૂપિયાના ભાવથી મળશે, ચોખા છે તે વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ મળશે અને તે 3 રૂપિયાના ભાવથી મળશે, અને તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળશે જે 61 રૂપિયાના ભાવથી મળશે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર આપણે જોઈએ BPL. તો BPLમાં જ ખાંડ નિયમિત મળે છે તે વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળવાપાત્ર થશે જે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર જોઈએ અંત્યોદય. તો અંત્યોદય કુટુંબને ખાંડ નિયમિત મળવાપાત્ર છે તે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળશે, અને 3થી વધુ વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ છે તે ખાંડ મળવાપાત્ર થશે, અને તેનો ભાવ રહેશે પ્રતિ કિલોનો 15 રૂપિયાનો. ત્યાર પછી અંત્યોદય અને BPL કુટુંબોને જે આયોડાઇઝ મીઠું મળે છે તે 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળશે, અને 6થી વધુ વ્યક્તિ માટે છે તે કાર્ડ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ 1 રૂપિયાનો રહેશે. અને છેલ્લે છે કેરોસીન. તો કેરોસીન પાત્રતા ધરાવતા BPL અને અંત્યોદય કાર્ડ ધારકો માટે જે કેરોસીન છે તે વ્યક્તિ દીઠ 2 લિટર અને વધુમાં વધુ મહત્તમ 8 લિટર મળવાપાત્ર થાય છે, અને તે સ્થાનિક રીતે કલેક્ટરશ્રીઓએ નક્કી કરેલ રાહત દરે પ્રતિ લિટર મળવાપાત્ર થશે. તો આ પ્રમાણે સમગ્ર જથ્થો છે તે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આપણે આપણી ચેનલ પર અવારનવાર આવા માહિતીલક્ષી વિડીયો લાવતા રહીએ છીએ. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.